એકવીસ દિવસના લોકડાઉન બાદ આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ફરીવાર 19 દિવસ માટેનું લોકડાઉન માટેની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે દાંતીવાડા તાલુકાના જેગોલ ગ્રામ પંચાયત દ્વારા ગાગુંદરાથી જેગોલ તેમજ ઉડવાથી જેગોલ સહિતના કેટલાક દાંતીવાડાને જોડાતા મુખ્ય માર્ગ બંધ કરી દેવામાં આવ્યા છે અને સાથે સાથે ગામમાં બહારથી બિનજરૂરી પ્રવેશ કરનાર લોકોને 5,100 રૂપિયાના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. 21 દિવસના લોકડાઉનને આજે પૂર્ણ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ફરી આજે 19 દિવસ માટેનું લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. આ બાબતને લઈને કહી શકાય કે તમામ પ્રકારના જે બનાસકાંઠા સહિતના કેટલાક જે રસ્તાઓ છે બંધ કરી દેવામાં આવ્યા છે. આપણે વાત કરીએ દાંતીવાડા તાલુકાનું જે જેગોલ ગામ છે, આ જેગોલ ગામને આજુબાજુના જોડતા 3 ગામોના જે રસ્તા છે હાલમાં જેગોલ ગ્રામ પંચાયત દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે. કહી શકાય કે આ તમામ રસ્તાઓ છે જીવન જરૂરિયાત જે ચીજવસ્તુઓ લેવા જતા ડૉક્ટર સહિત દવાખાને જેવી અને જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે એમને જ અવર જવર કરવા માટેની છૂટછાટ આપી દેવામાં આવી છે. અને આ તમામ જે 3 જેટલા રસ્તાઓ છે હાલમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે, રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આ બાબતને લઈને જેગોલ ગ્રામ પંચાયત દ્વારા એક સરાહનીય પગલું ભરવામાં આવી રહ્યું છે. આ પગલાંને લઈને આ તમામ રસ્તાઓ 3 જેટલા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ગામની અંદર કોઈ બહારથી શંકાસ્પદ જો વ્યક્તિ આ ગામની અંદર પ્રવેશ કરશે તો ગ્રામ પંચાયત દ્વારા 5,100 જેટલોનું જે દંડ કરી દેવામાં આવ્યો છે. આ બાબતને લઈને આપણી સાથે જેગોલ ગ્રામના જે વડીલ છે એમની દ્વારા સીધો જાણવાનો પ્રયત્ન કરીશ. આજે બંધ કરી દેવામાં આવ્યા છે રસ્તાઓ શું છે? અમારા ગામ પંચાયત જેગોલ દ્વારા જે બહારથી જે માણસો આવે છે શંકાસ્પદ લાગે છે એમને તમામ ગામમાં પ્રવેશ ના આપવા માટે ગ્રામ પંચાયત અને ગામના આગેવાનો થઈ અને અત્યારે અમારા 3 રસ્તા અમે બ્લોક કરી દેવાયા છે. અને જે કોઈ પણ કારણ વગરના માણસો જે અવર જવર ખૂબ જ વધતી હતું એના કારણે અમે આ સરકારની જે નીતિ નિયમ પ્રમાણે બધું અમે કામ કર્યું. તો આ તા જેગોલ ગામના વડીલ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે આ બહારથી કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિને ગામમાં પ્રવેશ આપવામાં નહીં આવે. અને આ બાબતને લઈને બીકે ન્યૂઝ ચેનલ તમામ લોકોને અપીલ પણ કરે છે કે તમામ લોકો ઘરમાં રહો, સુરક્ષિત રહો. બીકે ન્યૂઝ ચેનલ, મહેશ ચૌધરી, દાંતીવાડા.